શહેરના તરસાલી બાયપાસ વિસ્તારમાં મુખ્ય માર્ગનું ધોવાણ થતા ઠેર ઠેર ખાડા અને ચીકણી માટી પ્રસરી જતા પસાર થતા અસંખ્ય વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરા શહેરમાં ખાબકેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે. હજી પણ કેટલાક વિસ્તારોમાં રોડ પર ખાડા પડવા, ગાબડા પડવા, ભૂવા પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે તરસાલી બાયપાસ હિંમતનગર વિસ્તાર પાસે આશરે 1 કિલોમીટરનો આખો રોડ ધોવાઈ ગયો છે અને આખા માર્ગ ઉપર નાના મોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે. થોડા સમય પહેલા ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ યોગ્ય કામગીરી રસ્તાઓની કરવામાં નહીં આવતા હાલ રોડ ઉપર ચીકણી માટી પ્રસરી જેના કારણે ઘણી વખત નાના મોટા અકસ્માત પણ થયા છે. સ્કૂલે અભ્યાસ કરવા જતા બાળકોને રિક્ષા ચાલકો પણ લેવા આવતા નથી, જેના કારણે વાલીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. ત્યારે વહેલી તકે આ રોડ વ્યવસ્થિત કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગણી કરી હતી. આ 4 વર્ષથી પ્રોબ્લેમ ચાલે છે, આ લોકો કશું કરતા નથી. રોડ પાસ થઈ ગયો, પાસ થયો કરે છે, અમે લોકો ફોન કરી છે કોર્પોરેશનમાં, ત્યારે હજી સુધી કામ ચાલતા નથી. દર વખતે આ છોકરાઓને આવવા જવા માટે પણ બહુ તકલીફ થાય છે. રિક્ષાવાળો કોઈ સ્કૂલે લઈ જવા માટે તૈયાર નથી અને ઘણીવાર એવું થઈ જાય કે છોકરાઓને લઈને જાય લેડીઝ, તો હવે ખાડા એટલા મોટા છે કે એક્ટિવા પણ ચાલતી નથી. ગમે ત્યારે કોઈ પડી જાય ને અહીંયા મોટા વાહનો સિમેન્ટની ટ્રકવાળા બહુ જ આવે છે. એટલે કાલ સુધી કોઈ મળશે તો એની જવાબદારી કોણ લેશે? બરાબર, આ લોકોને ફોન કરીને કોઈ મતલબ નથી આવતો. થોડો ટાઈમ કોરું થાય તો થોડા પથ્થર પથ્થર નાખીને જાય તો પથ્થર ઉલટા વધારે પ્રોબ્લેમ કરે છે. તો થોડો આનો પરમેનન્ટ નિકાલ લાવે તો સારું છે. નિલેશ પડિયાર.